नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे छे ए संचालननी लाक्षणिकताओ छे एमां व्यवसायनी दृष्टिए नी लाक्षणिकताओ जोई गई कि जेमां आपणे एवुं कीधुं के विशिष्ट प्रकारना ज्ञाननी जरूर छे, ज्ञानमां वृद्धि अने संशोधन थाय छे, व्यावसायिक मंडळो होय छे, आचार संहितानुं पालन थाय छे, नैतिक जवाबदारी होय छे अने आथी संचालनने छे ए पण शुं कही शकाय व्यवसाय कही शकाय। त्यारबाद आपणे त्रण सपाटीओ जोई जेनी अंदर आपणे एवुं कीधुं के उच्च सपाटी जेनी अंदर संचालक मंडळ, मैनेजिंग डायरेक्टर, जनरल मैनेजर, सीईओ वगैरेनो समावेश थाय। ज्यारे मध्यम सपाटीनी अंदर आपणे एवुं जोयुं के विविध विभागना अधिकारी जेमां उत्पादन विभाग छे, खरीद विभाग छे, वेचाण विभाग छे, कर्मचारी विभाग छे, नाणा विभाग छे। ત્યારબાદ તળ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે એ પણ આપણે જોયું। એવી જ રીતે આપણે ઉચ્ચ સપાટી સંચાલન ભણ્યા કે જેમાં સર્વોચ્ચ સત્તા છે એ આ સપાટી પાસે હોય છે, તેમાં કોણ કોણનો સમાવેશ થાય છે એ જોયું અને તેને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી કહે છે અને ત્યારબાદ એના કાર્યો જોયા। આજે આપણે છે એ મધ્યમ સપાટી સંચાલન વિશે જોવાનું છે। સહેલું છે, જોઈએ। मध्यम सपाटी संचालन ए उच्च सपाटी और तल सपाटी संचालन वच्चे नी एक महत्वनी शू है कड़ी है। यस, उच्च सपाटी और तल सपाटी ने जोड़ती एक वच्चे नी कड़ी एटले मध्यम सपाटी। उदाहरण तरीके प्रिंसिपल है ये उच्च सपाटी है, विद्यार्थीओ है तल सपाटी है, ज्यारे शिक्षक है ये मध्यम सपाटी है। शिक्षक ए विद्यार्थीओ और प्रिंसिपल ने एक बीजा साथ जोड़वानुं कार्य करे छे। એવી જ રીતે મધ્યમ સપાટી છે એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની કડી છે। આ સપાટી પર વિવિધ ખાતાના અધિકારી, વિભાગીય અધિકારી અને નિષ્ણાતનો સમાવેશ થાય છે, જે આપણે આગળ જોઈ ગયા આકૃતિની અંદર કે મધ્યમ સપાટીની અંદર છે એ વિવિધ વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે। કોણ કોણ? તો જોઈએ, ઉત્પાદન વિભાગ અધિકારી, વેચાણ વિભાગ અધિકારી, ખરીદ વિભાગ અધિકારી, નાણાં વિભાગ અધિકારી, કર્મચારી, હિસાબ અધિકારી વગેરે। ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે સપાટી છે એને અધિકારીઓની સપાટી એવું પણ કહે છે। આ પ્રશ્ન છે એ આપણને વિકલ્પમાં પૂછાય છે કે આ સપાટીને કયા નામે ઓળખવામાં આવે છે, તો ખાસ કયા નામે ઓળખવામાં આવે છે? આ સપાટીઓને અધિકારીની સપાટી પણ કહે છે। તો ત્યારબાદ મુખ્ય કાર્યો જોઈએ એના, તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાનો અમલ કરવો। જો ઉચ્ચ સપાટી જે કાંઈ હુકમો આપે કે સૂચનાઓ આપે એનો અમલ કરવાનું કાર્ય એ મધ્યમ સપાટી કરે છે। ત્યારબાદ દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે। જો અંદાજપત્ર મંજૂર કરવાનું કાર્ય કોનું છે? ઉચ્ચ સપાટીનું। પણ આ પોતાના વિભાગના જે અંદાજપત્રો છે એ તૈયાર કરી અને ત્યાં સુધી મોકલાવવાનું કાર્ય કોનું છે? તો કે મધ્યમ સપાટીના અધિકારીઓનું છે। તો ખાસ હુકમ ઉચ્ચ અધિકારી પાસેથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરે છે। ત્યારબાદ આપણે કીધું કે ઉચ્ચ સપાટીએ છે એ મોકલવા પડતા અંદાજપત્રો તૈયાર કરી અને મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલે છે। ત્યારબાદ ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરે છે અને આ અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરી તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરે છે। જો પોતાના વિભાગને માટે એ જરૂરી નીતિ નિયમો, અમુક માળખાની રચના કરે છે, અમુક કાર્યવિધિ નક્કી કરે છે, સાથે તેનું મૂલ્યાંકન એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરે છે અને યોગ્ય ધારાધોરણો ઘડે છે। ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, શિક્ષક છે, દરેકને અલગ અલગ ક્લાસ આપ્યો છે, પણ પ્રિન્સિપલ તરફથી મળેલી સૂચનાઓનું તો પાલન કરે જ છે, પણ શિક્ષક શું કરે? પોતાના ક્લાસમાં પોતાના અમુક નિયમો બનાવે, નીતિઓ ઘડે છે, અમુક પદ્ધતિથી કામ કરે, અમુક વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે છે, એ પોતાની રીતે કરે છે। તો એમ મધ્યમ સપાટી સંચાલકના જે અધિકારીઓ છે એ પોતાના વિભાગ પૂરતું અમુક નીતિ નિયમો માળખાની રચના પણ કરે છે, એ કરવું એ પણ એનું કાર્ય છે। ત્યારબાદ વિભાગની પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે માટે અંગેના પગલાં લે છે। જો પોતાના વિભાગની કાર્યદક્ષતા વધે, એની અસરકારકતા વધે એ માટે એ સતત પગલાં લેતા હોય છે। અહીંયા પણ આપણે કીધું એમ કે શિક્ષક છે એ મધ્યમ સપાટી સંચાલક છે, મધ્યમ સપાટી અધિકારી છે, તો
તો એ પણ એવું કરે છે ને, પોતાના ક્લાસનો નંબર સારામાં સારો આવે, ત્રણ ક્લાસ હોય પણ પોતાના ક્લાસનો સારામાં સારો નંબર આવે એ માટે એ અસરકારક પગલાં લે છે. એમ અહીંયા પણ પોતાના વિભાગની પ્રવૃત્તિ સારામાં સારી થાય, એની અસરકારકતા વધે એ માટે એ કંઈક ને કંઈક નવા નવા પગલાં લેતો હોય છે. પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરે છે, પોતાના વિભાગના કર્મચારી છે એનો જુસ્સો વધારવા એ પ્રયત્ન કરે છે. જેમ કે શિક્ષક છે એ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ લાવવા માટે જુસ્સો વધારે છે કે બીજા ક્લાસ કરતાં આપણું રિઝલ્ટ અપ આવવું જોઈએ, બીજા ક્લાસ કરતાં આપણામાં પહેલો નંબર હોવો જોઈએ વગેરે વગેરે. તો એમ એ પણ પોતાના કર્મચારીનો જુસ્સો વધારવા પ્રયત્ન કરે છે. અન્ય વિભાગના અધિકારી સાથે સંપર્કમાં રહેવું અને સંકલન સાધવું, જો એ બીજા વિભાગના અધિકારી સાથે પણ જે છે એ સતત સંપર્કમાં હોય છે અને સાથે સાથે એની સાથે જોડાણ પણ સાધે છે. ઉદાહરણ તરીકે તમારા શિક્ષક છે એ બીજા ક્લાસના શિક્ષકો સાથે પણ સતત સંપર્કમાં હશે. એના આધારે તમને કહેશે જો એ ક્લાસમાં આમ છે, તમે આમ કરો, એના કરતાં આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. તો એ સતત બીજા અધિકારીના સંપર્કમાં હોય છે અને એના આધારે એની સાથે જોડાયેલો પણ રહે છે. પેટા વિભાગના કાર્ય પ્રત્યે પણ ધ્યાન આપે છે, પોતાના વિભાગનો જે પેટા વિભાગ છે એની અંદર પણ એ ધ્યાન આપે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કોઈ ક્લાસ ટીચર છે એનો વિભાગ એટલે પોતાનો ક્લાસ, પણ એની અંદર નબળા, મધ્યમ અને હોશિયાર વિદ્યાર્થીઓ પણ હોય છે તો એને પેટા વિભાગ કહેવાય. તો એની પ્રત્યે પણ એ પૂરતું ધ્યાન આપે છે. વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. જો એ પોતાના વિભાગની દરેક પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખશે, એની માહિતી મેળવશે, તેનું અર્થઘટન એટલે કે તેને સમજવાનો પ્રયત્ન કરશે અને ત્યારબાદ પોતાના કર્મચારીને જરૂરી હશે એ પ્રમાણે એ દોરવણી કે માર્ગદર્શન પણ આપશે અને છેલ્લે એ બધી જ માહિતી પોતાના જે છે એ ઉચ્ચ સપાટી તરફ એ રજૂ કરશે. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ એ મદદરૂપ થાય છે. કોઈ એવા નિર્ણયો લેવાના હોય તો અધિકારીઓ છે એ ઉચ્ચ સપાટી સંચાલનને મદદરૂપ પણ થતા હોય છે. ઉદાહરણ તરીકે પ્રિન્સિપલ આમ તો પોતાની રીતે જ નિર્ણય લે છે, પણ ઘણી વખત નિર્ણય લેવા માટે એ શિક્ષકોનો પણ સહારો લે છે. તો એમ ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થાય છે. ફરી એક વખત જોઈ લઈએ, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાનો અમલ કરાવે છે, અંદાજપત્ર રજૂ કરવા તૈયાર કરી અને મંજૂરી માટે ઉચ્ચ સપાટી તરફ મોકલે છે, પોતાના ધ્યેય સિદ્ધિ અંગે નીતિ નિયમો માળખાની રચના કરે છે અને જરૂરી માપદંડો નક્કી કરે છે, વિભાગની પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગે પગલાં લે છે, પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરે છે, અન્ય વિભાગના અધિકારી સાથે સતત સંપર્કમાં રહે છે અને સંકલન સ્થાપે છે, પોતાના પેટા વિભાગના કાર્ય પ્રત્યે પણ ધ્યાન આપે છે, વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખી માહિતી મેળવે છે, તેનું અર્થઘટન કરે છે, દોરવણી આપે છે અને ઉચ્ચ સપાટી સમક્ષ તે રજૂ કરે છે અને ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ છેલ્લી સપાટી, ત્રણ સપાટી, તો એમાં પણ આપણે જે આકૃતિમાં જોયું એ જ રિપીટ કરવાનું છે. આ પેરેગ્રાફમાં સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે, જે આપણે આગળ જોઈ ગયા. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. ખાસ યાદ રાખજો આને કઈ બીજા નામે ઓળખાય છે, નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી કહે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે. જો જે નિર્ણયો ઉચ્ચ સપાટી લે છે એનું અમલ કરવાનું કાર્ય કોનું છે, તળ સપાટીનું. મધ્યમ સપાટી માત્ર એ નિર્ણયોને લેશે પણ અમલ કોણ કરશે, તળ સપાટીના સંચાલકો એટલે કે તળ સપાટી. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનું નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટી દ્વારા થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી પણ કહે છે. યસ, જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ પણ વિકલ્પમાં આપણને પૂછાય છે કે આને કઈ સપાટી કહે છે, એને કઈ સપાટી કહે છે, તો કહે છે કે એને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ સપાટી? યસ, કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય કેવું થાય છે, વધુ થાય છે. અહીંયા સંચાલનનું કાર્ય એટલું બધું નથી પણ શેનું કાર્ય છે, વહીવટનું કાર્ય થાય છે. જોઈએ એનું કામ. હવે
જે આપણે સામાન્ય મજૂરો જે કામ કરે છે બસ એ જ એનું કાર્ય છે, કામદારના કાર્યનું નિરીક્ષણ રાખવું. હવે નિરીક્ષકો હોય એ શું કરે, કામદાર બરાબર કામ કરે છે કે નહીં એનું નિરીક્ષણ કરે, કામદારમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરે, પોતાના રોજિંદા કાર્યનું શું કરે, આયોજન કરે, રોજબરોજ જે કામ કરવાનું છે એનું આયોજન કરે, કર્મચારીને લગતા કાર્યો કરવા જેવા કે એની બદલી કરવી, બઢતી કરવી, એને તાલીમ આપવી વગેરે વગેરે કાર્યો પણ એ કરે છે. ત્યારબાદ પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારી પાસેથી શું કરે છે, સૂચના મેળવે છે, હુકમો મેળવે છે અને કાર્યક્રમો મેળવે છે. અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે, કામ કોણે કરવાનું છે, કરાવવાનું છે, જોબરો, ફોરમેનો અને સુપરવાઇઝર હોય તો એ પોતાના અધિકારી પાસેથી સૂચનાઓ મેળવે છે, હુકમો મેળવે છે અને કાર્યક્રમો પણ મેળવે છે કે કેમ કાર્ય કરાવવાનું છે. ત્યારબાદ યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ અને જાળવણીના કાર્યો પણ જે છે એ તળસપાટીએ કરવામાં આવે છે. ત્યારબાદ કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ પણ એ જ પૂરો પાડે છે. કર્મચારીના વ્યાજબી પ્રશ્નો, યોગ્ય નિકાલ પણ જે છે એ તળસપાટીના સુપરવાઇઝરો, જોબરો, નિરીક્ષકો જ કરે છે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરાવે છે અને તળસપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્યમ સપાટીએ તે મોકલવાનું કાર્ય કરે છે. કર્મચારીને કોઈ પ્રશ્ન હોય તો એ પોતાના નિરીક્ષકો કે સુપરવાઇઝરને કહેશે. ત્યારબાદ છે એ એ મધ્યમ સપાટીએ જે અધિકારી છે એને પહોંચાડે છે. તો એ જે કર્મચારીના પ્રશ્નો છે એ મધ્યમ સપાટીએ પહોંચાડવાનું કાર્ય પણ એ કરે છે. તો આ હતા તળ સપાટીના કાર્યો. ફરી એક વખત તમે જોઈ લો, કામદારોના કાર્યનું નિરીક્ષણ, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો, રોજિંદા કાર્યનું આયોજન, કર્મચારીને લગતા કાર્યો કરે છે, બદલી, બઢતી, તાલીમ વગેરે, ત્યારબાદ પોતાના વિભાગના જે કાર્યો છે એ કરવા માટે અધિકારી પાસેથી સૂચના પ્રાપ્ત કરે છે, યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ, જાળવણીનું કાર્ય કરે છે, કામદારોને કરવા પડતા કામ માટેની સાધન સામગ્રી, કાચો માલ એ પણ કામદારોને એ જ પૂરો પાડે છે, કામદારોના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવે છે, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનો અમલ કરાવે છે. ત્યારબાદ તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે. જો સૌથી નીચલી સપાટી કઈ છે, તળ સપાટી સંચાલન, તે ખૂબ મહત્ત્વની છે કારણ કે આ સપાટીની સફળતા કામગીરી એટલે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ તેમજ સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. જો આ સૌથી અગત્યની તળ સપાટી સૌથી અગત્યની છે કારણ કે એની જ સફળતા છે કે એના કાર્યની જ સફળતા છે એ સમગ્ર સંગઠનને છે એ આધાર પૂરો પાડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એની પછીનો પ્રશ્ન, સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી વચ્ચેનો તફાવત ફટાફટ જોશું. સૌથી સહેલું છે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. તો ઉચ્ચ સપાટીમાં એવું કહે છે, પહેલું મુદ્દો છે સંચાલન અને વહીવટ. તો સંચાલનનું પ્રમાણ વધુ હોય છે અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. મધ્યમ સપાટીએ પણ એવું જ છે, સંચાલનનું પ્રમાણ ઓછું છે, વહીવટનું પ્રમાણ વધુ છે. જો ઓલામાં શું હતું, સંચાલનનું પ્રમાણ વધુ હતું, વહીવટનું પ્રમાણ ઓછું હતું, જ્યારે અહીંયા વહીવટ સંચાલનનું પ્રમાણ ઓછું છે, વહીવટનું પ્રમાણ વધુ છે. એવું તળ સપાટીમાં છે, સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું છે, જ્યારે વહીવટનું પ્રમાણ સૌથી વધુ છે. સમાવેશ, તો અહીંયા નીતિ ઘડતર માટે સંચાલક મંડળો, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર વગેરેનો સમાવેશ થાય છે. મધ્યમ સપાટીની અંદર વિવિધ ખાતાના અધિકારીઓનો સમાવેશ થાય છે, જ્યારે ઓલામાં નિરીક્ષકો, જોબરો, ફોરમેનનો સમાવેશ થાય છે, જે આપણે બે વાર ભણ્યા, એક આકૃતિમાં અને પછી જ્યારે સપાટીઓ ભણતા હતા ત્યારે. સત્તા અને જવાબદારી, તો ઉચ્ચ સપાટીએ સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે, જ્યારે મધ્યમ સપાટીએ સત્તા પ્રમાણમાં ઓછી હોય છે અને જવાબદારી વિભાગ પૂરતી જ હોય છે. જો ખાસ સત્તા અને જવાબદારી ઓલામાં બંને વધારે, જ્યારે ઓલામાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી માત્ર વિભાગ પૂરતી હોય છે, જ્યારે તળ સપાટીએ સત્તાનું પ્રમાણ સાવ ઓછું હોય અને જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું જ હોય છે. સંખ્યા, ઉચ્ચ સપાટી સપાટીએ કર્મચારીઓની સંખ્યા કેવી છે, ઓછી છે, જ્યારે ઉચ્ચ સપાટી કરતાં મધ્યમ સપાટીએ કેવી છે, વધુ છે, અને મધ્યમ અને ઉચ્ચ સપાટી બંને કરતાં કર્મચારીઓની સંખ્યા તળ સપાટીએ કેવી છે, સૌથી વધારે છે. લાયકાત, અહીંયા સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે, એમાં ઉચ્ચ સપાટીમાં હોય એની પાસે બધા જ કૌશલ્યો હોવા જરૂરી છે, જ્યારે
मध्यम सपाटी है ये विशिष्ट ज्ञान की जरूरत है, एट्ले कि पोताना विभाग पूरत ज्ञान हो तो चले ओला पास बधु ज्ञान होवु जो है, जैसे तल सपाटी है फक्त पोताना पेटा विभाग पूरत ज्ञान हे तो चलते। ध्येय और नीति घड़तर, आ सपाटी द्वारा कंपनी मूलभूत ध्येय और नीति घड़तर थाय, जो उच्च सपाटी है एना द्वारा कंपनी मूलभूत नक्की करेला मुख्य ध्येय ने नीति घड़तर थाय, जैसे मध्यम सपाटी द्वारा उच्च सपाटीए घड़ेला नीति और ध्येय शूँ थाय अमल थाय, ओलामां मूलभूत ध्येय और नीति घड़तर थाय, जैसे अहीं सपाटीए घड़ेला नीति और ध्येय शूँ थाय अमल थाय, जैसे तल सपाटी है ये आ सपाटी उच्च सपाटीए घड़ेली नीति और निर्णय अमल करने कार्य करे छे। अने उत्तरदायित्व, आ सपाटीन शेर होल्डरो लेणदारों सरकार विविध विभागों कायदाकीय जोगवाईओ वगैरह प्रत्ये उत्तरदायित्व होना को प्रत्ये, जो उच्च सपाटी है यू उत्तरदायित्व को कंपनी जेने शेर लीधा है, शेर होल्डरो पोताना लेणदारों एनो सरकार विविध विभागों कायदाकीय जोगवाईओ एटले कि कायदा की कलमों वगैरह प्रत्येनु उत्तरदायित्व हो, जैसे मध्यम सपाटी प्रत्ये मध्यम सपाटी उच्च सपाटी प्रत्ये मध्यम सपाटीन उत्तरदायित्व हो, उत्तरदायित्व को प्रत्ये लेणदारों सरकार शेर होल्डरो सरकार विविध विभागों कायदाकीय जोगवाई प्रत्ये, जयरे मध्यम सपाटीन उत्तरदायित्व उच्च सपाटी प्रत्ये और तल सपाटीन उत्तरदायित्व मध्यम सपाटी तरफ होलो। मुद्दों निर्णय, आ सपाटीना निर्णयों वधारे जोखमी और प्रमाण में वधारे दूरोगामी होय छे, जो संचालन उच्च सपाटीए लीधेला अमुक निर्णयों छे जो ई खोटा साबित थाय तो बहु मोटू नुकसान भोगवू पड़े, आखी कंपनी ने लॉस थाय, परिणामे एना निर्णयों वधारे जोखमी और प्रमाण में दूरोगामी होय छे। अने ज्यारे मध्यम सपाटीए लीधेला निर्णयों प्रमाण में ओछा जोखमी होय छे अने ओछा दूरोगामी, ओछा दूरोगामी एटले एने लीधेला निर्णयों थी जो कोई जोखम ऊभू थाय तो मात्र कोई एक विभाग पूरत ज ऊँ थे तो एटला प्रमाण में ओछू जोखमी है, जयरे ओलू तो आखी कंपनी ने असर करते, जयरे तल सपाटी है तो एनी करता ओछू, आ सपाटीना निर्णय खूब ओछा जोखमी है और खूब ओछा दूरोगामी है कारण कि पेटा विभाग पूरत ज असर करे छे। तो आम आप मध्यम सपाटी तल सपाटी और उच्च सपाटीन तफावत जो, त्यारबाद आज आपलो प्रश्न संचालन कार्यों, तो संचालन कार्यों में विद्यार्थी मित्रों अपने आ पेरेग्राफ ने कहीं वाँचवा जरूर नहीं, सीधू संचालन वर्गीकरण जोशू, एम कुंतज और ओडोनले संचालन जे प्रकारों बताव्या है यहाँ से आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था तोरवणी और अंकुश। तो कुंतज और ओडोनल मत मुजब केटला प्रकार, पांच प्रकार, आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दोरवणी और अंकुश। हेनरी फेयोले जे वर्गीकरण आप्यु छे सेनू, तो के संचालनना कार्यनू, तो एनी अंदर आयोजन व्यवस्था तंत्र आदेश आपवा संकलन अने अंकुश खास, ओलामां आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दोरवणी अने अंकुश, छारे हेनरी फेयोलना मते आयोजन व्यवस्था तंत्र आदेश आपवा संकलन अने अंकुश। त्यारबाद प्रीटर ऑफ ढकरना मते धंधा संचालन करवू, संचालकों संचालन करवू, कामदारों कामनू संचालन करवू, बराबर फरी एक वक्त, धंधा संचालन करवू, संचालकों संचालन करवू, कामदारों कामनू संचालन करवू। और चौथों ल्यूथर ग्लुइक, आनु सौथी वधु पूछाय छे विद्यार्थी मित्रों, आमां त्रणना खास याद, चारना खास याद राखवाना छे, कुंतज अने ओडोनल, हेनरी फेयोल, ल्यूथर ग्लुइक अने जॉर्जार टेरी, खास याद रखो। ल्यूथर ग्लुइक, आयोजन करवु, व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दोरवणी संकलन माहिती प्रेषण अने अंदाज पत्र, खास आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दोरवणी संकलन माहिती प्रेषण अने अंदाज पत्र, जारे जॉर्जार टेरी ना मते आयोजन व्यवस्था तंत्र दोरवणी अने अंकुश। आज है शू तो के संचालन कार्यों वर्गीकरण है, अलग अलग संचालन शास्त्रीओ है, कुंतज और ओडोनल है, हेनरी फेयोल है, प्रीटर ड्रकर है, ल्यूथर ग्लुइक है, जॉर्जार टेरी है, एना आधार संचालन कार्य वर्गीकरण अँ अपने आप्यू। तो हवे
આપણે જે છે એ એક એક આ જે કાર્યો છે એને આપણે જોવાના છે, પણ જે આપણે છે એ નેક્સ્ટ પીરિયડમાં જોશું અને હવે પછીનો આપણે અભ્યાસ આગળ કરીશું. ઓકે, આભાર, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.